જૂનાગઢમાં માંગરોળના અનેક ગામડાઓમાં લાઇટના પ્રશ્ન લઈને ઘણા સમયથી હાલ ખૂબ જ મોટી કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. વાયુ વાવાઝોડું માંગરોળમાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી લાઇટના પ્રશ્નને લઈને અનેક ગામડાઓ હાલ સુધી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. 18મી સદીમાં જેમ દીવો પેટાવી જીવન જીવતા તેમ જીવવા મજબૂર બન્યા છે, તો માંગરોળના ગામડાઓમાં નરેન્દ્ર મોદીની 24 કલાક જ્યોતિ ગ્રામ લાઇટ આપવાની યોજનાઓ માંગરોળ PGVCL દ્વારા ફિયાસ્કો કરી દેવાયો છે તેવું આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે. ત્યારે આ ગામડાઓનું એક ગામ એવા નવા કોટડા કે જે ઘણા સમયથી લાઇટના પ્રશ્ને હેરાન થતા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ લાઇટના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા PGVCL માંગરોળે ઘેરાવો કરીને અને હાય હાય PGVCL તથા રામધૂન બોલાવી તથા કામચોર PGVCLના નારા બોલાવી PGVCLની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો અને PGVCL ઓફિસની લાઇટો પંખા બંધ કરી અને PGVCLના અધિકારીઓને લાઇટ વિના કઈ રીતે રહી શકાય તથા જ્યાં સુધી લાઇટ ન આવે ત્યાં સુધી PGVCL ઓફિસ સામે ધરણા પર બેસી આંદોલન આપવા ઉગ્ર બન્યા હતા. અને ત્યારે PGVCLના અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે 2-4 દિવસમાં લાઇટનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. બાંહેધરી આપતા મામલો થાણે પહોંચ્યો હતો અને લોકો શાંત પડ્યા હતા. તો જોવું એ રહ્યું કે ઘણા સમયથી ચાલી રહેલ લાઇટના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ, કે ગામ લોકોએ ઉચ્ચારેલી ચીમકી પ્રમાણે લાઇટના પ્રશ્ને ગામ લોકો આંદોલન કરવા ફરી મજબૂત બનવું પડશે કે તે તો આવનારો સમય જ બતાવશે. અરે જીબીને લઈને શું પ્રશ્ન છે? અને મારે અમારા ગામમાં 1.5 મહિનાથી તો એ લાઇટ જ નથી. અત્યારે મેં રિપેર કરવાના કહીએ ને તો કે ગાડીઓ નથી, કાં માણસો નથી, ને ચેકિંગ કરવા સાલી સાલી ગાડીઓ આવી જાય અટાણે, ને કે માણસો નથી. તો આપણે ગામમાં માણસો અટાણે ગામડે ગ્રેજ્યુએટ છોકરા નથી, ભરતી ન કરવી જોઈએ, ને ગમે એવો ફોન કરીએ આપણા ગામનું તો રિપેર જ ન કરે અમારા ગામનું તો. કેટલા સમય 1.5 મહિનાથી તો સતત રેગ્યુલર હાંજે કાયમ લાઇટ જ ન હોય, દિયા કોઈ ન હોય. બાકી આ છે ને એપ્રિલ મહિનાથી છે ને લાઇટનો આવો ઉનાળાના દીનો પ્રોબ્લેમ છે કે આવે ને જાય, આવે ને જાય. ગ્રામ જોતી હોય તો આવું હોય ગ્રામ ને અમારે સરપંચ લેખિત આપી ગામને જાણું તો એને આજ અમારે બાયુને આવવું પડ્યું. એને અગાઉ પણ તમે આ કંઈક લાઇટ બાબતે તમારા ગામ દ્વારા જાણ કરવામાં આવી હતી, શું આ હકીકત શું છે? ગામ જોતી છે તો વાડી વિસ્તારમાં જોડી દીધી ને કામનાથ વાડી વિસ્તારમાં, ને અટાણે બિલ કરવા તો જોતી નું આવે ને આ બિલ આવે છે ને જોતી વિસ્તાર નું આવશે ને એટલે અમે ભરવા નથી. જો વાડી વિસ્તાર ના બિલ નું આવશે ને તો જ બચો. બિલ કરવાની હા બિલ લાઇટ નહીં આવે એટલે બિલ કરવા ન મોકલવાનું ત્યાં જીએ દિવારા. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ.